ગુજરાત સરકાર ખેડૂતોને વ્યવસાયમાં પ્રોત્સાહન મળે તે હેતુથી કૃષિ મેળા તેમજ પશુ મેળાનું આયોજન કરી રહી છે. ત્યારે એવા જ એક વ્યવસાયલક્ષી મેળાનું આયોજન તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના પાટી ગામે થયું છે. મહારાષ્ટ્ર અને ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે સુમૂલ ડેરી સુરત દ્વારા અલગ અલગ નસલની જેવી કે એચએફ, હોસ્ટીન, ગીર, કાંકરેજ વગેરે ગાયોનું પ્રદર્શન તેમજ વેચાણ ખુલ્લું મૂકવામાં આવ્યું છે, જે 2 મહિના સુધી ચાલુ રહેશે એવું આયોજકોએ જણાવ્યું હતું. તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના પાટી ગામે પશુ મેળાનું આયોજન કરેલ છે, જેમાં વિવિધ પ્રકારની ગાયો લાવવામાં આવી છે અને એ ગાયો કઈ રીતે વિતરણ કરવામાં આવે છે એના વિશે ખેડૂતભાઈને આપણે પૂછીશું. આ ગુજરાત મેળામાં એચએફ ગાય, હોસ્ટેલ ગાય, જર્સી, ગીર સબ બધી ગાયનું આયોજન કરેલ છે અને આ ગવર્મેન્ટ થ્રુ છે, મહારાષ્ટ્ર ગવર્મેન્ટ અને સુમૂલ ડેરી થ્રુ મેળો મુકાવવામાં આવેલ છે. તેમાં ગાયો 10-11 લીટર દૂધની ગાયો લઈ આવવામાં આવે છે અને આ મેળામાં ગુજરાત, પંજાબ, મહારાષ્ટ્ર બધા રાજ્યોની ગાયો ભેગી થઈને ખેડૂતોને આપવામાં આવે છે. એમાં કઈ રીતની સ્કીમ છે? લોન સ્કીમ ગવર્મેન્ટ લોન આપે છે, 70,000 લોન છે. એમાં 10-11 લીટર દૂધની ગાય આપવામાં આવે છે અને સુમૂલ ડેરી લોન આપે છે 70,000. તાલુકાના તમામ ખેડૂતો, કોઈ પણ ખેડૂતો, તમામ કોઈ પણ ખેડૂતો ખરીદી શકે છે ગાય. બધા વેપારીઓ વ્યારાના જ છે, ઓલરેડી વ્યારાની આજુબાજુમાં એ લોકોને ગાય મળી શકે છે.